वर्षो पछी एक वार ए बन्ने नी मुलाकात थई गई। अने मुलाकात ए रीते थई के गंगा नदी ना तट पर थी सामे किनारे जवा माटे बन्ने एक नाव नी अंदर भेगा थई गया। घणा वर्षो पछी भेगा थया एटले बन्ने ने खूब आनंद थयो। हवे जे रघुनाथ हता एमने इच्छा हती के मारे न्यायशास्त्र नी अंदर एवो एक ग्रंथ तैयार करवो કે જેનો જોટો ન જડે, અજોડ ગણાય। એ દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ હતા, એમણે પણ પોતે એક એવો સુંદર ગ્રંથ તૈયાર કરેલો, રઘુનાથે પણ પોતે એક સુંદર ગ્રંથ તૈયાર કરેલો, એ બહાર પ્રકાશિત કરવાનો બાકી હતો। નાવની અંદર બંને ભેગા થયા એટલે ચૈતન્ય મહાપ્રભુએ પોતાનો ગ્રંથ સહેજે સહેજે પોતાના મિત્રને બતાવ્યો। એમના મિત્રએ એ ગ્રંથ વાંચ્યો અને જોઈને એકદમ ઉદાસ થઈ ગયા। એટલે ચૈતન્ય મહાપ્રભુને આશ્ચર્ય થયું કે તમે કેમ આ ગ્રંથ જોઈને ઉદાસ થઈ ગયા। એમના મિત્રએ કીધું, મારી ઈચ્છા એવી હતી કે મારે એવો ગ્રંથ તૈયાર કરવો કે એનો જોટો ક્યાંય જડે નહીં, પરંતુ તમારો ગ્રંથ જોતા તો મને લાગે છે કે મારા ગ્રંથને કોઈ સૂંઘશે નહીં। આ તો સૂર્ય જેવો છે ને, મારો ગ્રંથ તો સાવ ખદ્યોત જેવો છે, આગિયા જેવો પણ નથી તમારી પાસે। એટલો સારો ગ્રંથ તમે તૈયાર કર્યો છે, હવે મારા ગ્રંથને કોણ સાંભળશે। ચૈતન્ય મહાપ્રભુએ આ વાત સાંભળી, એમણે કીધું કે તારે એટલી જ ચિંતા છે ને, એમ કરીને એમણે પોતાનો ગ્રંથ લીધો અને તરત ગંગા નદીમાં પધરાવી દીધો। બસ હવે તારે કઈ ચિંતા છે? પેલો તો હાના હાના કરતો રહી ગયો, ગ્રંથ પધરાવી દીધો અને એમના મિત્રનો ગ્રંથ ઇતિહાસની અંદર પ્રસિદ્ધ થયો। હવે આ પ્રસંગ ડોક્ટર સ્વામીએ કથાની અંદર પ્રવચનમાં કહી દીધો। પ્રવચન પૂરું થયું પછી પ્રશ્નોત્તરી જેમ અહીંયા થાય છે એમ ત્યાં પણ થતી હતી, તો એક કાપલીની અંદર પ્રશ્ન લખાઈને આવ્યો એક વિદ્યાર્થી તરફથી। એક કાપલીમાં એને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે એવી વાત કરી કે ચૈતન્ય મહાપ્રભુએ પોતાના એક મિત્રને રાજી રાખવા માટે આટલો સારો ગ્રંથ નદીમાં ડૂબાડી દીધો, ભારતીય સંસ્કૃતિને, આપણા દેશને આટલો સારો ગ્રંથ એ ન મળ્યો, આમાં ચૈતન્ય મહાપ્રભુએ સારું શું કામ કર્યું? હવે આ પ્રશ્ન આવ્યો, ડોક્ટર સ્વામી વાંચ્યો અને ડોક્ટર સ્વામી ભાવમાં આવી ગયા। એમણે કીધું, ભાઈઓ, આ ગ્રંથો અને આ પોથીઓ એ બધું ભેગું કરી કરીને કરવાનું છે શું? કબીર સાહેબની સાખીએ બોલ્યા કે પોથી પડકર જગ ભયો, ભયો ન પંડિત કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા ભટે સો પંડિત હોય। એમણે કીધું કે આ બધી પોથીઓ ભણીને પણ જે શીખવાનું છે એ આદર્શ ચૈતન્ય મહાપ્રભુએ ભારતીય સંસ્કૃતિને આપી દીધો કે આટલી હદ સુધી કોઈકના માટે સમર્પણ કરી શકાય છે, એ પેલા ગ્રંથ કરતા ઘણું મોટું પ્રદાન છે। મહાપુરુષો પોતાના જીવન દ્વારા પ્રદાન આપે છે, મીરાબાઈ કે નરસિંહ મહેતા કે તુકારામ કે શબરીબાઈ, આ બધા મહાન ભક્તો થઈ ગયા। એમણે ભારતની અંદર એક પણ એમને હોસ્પિટલ બનાવી નથી, એક પણ સ્કૂલ બનાવી નથી, તો એમનું કયું પ્રદાન છે? એમનું મોટામાં મોટું પ્રદાન એમનું પોતાનું જીવન છે, કે મનુષ્ય દેહે કરીને આ કક્ષાનું જીવન જીવી શકાય છે એવો એક આદર્શ પ્રસ્થાપિત કરવો આ મહાન પુરુષોનું સૌથી મોટું પ્રદાન હોય છે, એમનું પોતાનું જીવન। ગુણાતીતાનંદ સ્વામીને આજે આપણે યાદ કરવાના છીએ, કારણ કે એમણે આપણને અધ્યાત્મનો ઉપદેશ આ રીતે આપ્યો। અધ્યાત્મનો ઉપદેશ પ્રવચનો દ્વારા આપનારા ઘણા છે, લેખો દ્વારા આપનારા ઘણા છે, પણ અધ્યાત્મનો ઉપદેશ પોતાના જીવન દ્વારા આપે એવા પુરુષ વિરલ હોય છે, અને એને જ આપણે આદર્શ કહી શકીએ। શ્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે એવો સિદ્ધાંત આપ્યો છે કે આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે। એમણે એ વાત આપણને સમજાવી છે કે જો આપણે ભગવાનની ઉપાસના કરવી હોય તો અક્ષર જેવા થવું પડે, પણ એમણે મોટી કરુણા તો એ કરી કે અક્ષરરૂપ થવું એટલે શું? આ મનુષ્ય દેહમાં આપણે જ્યારે હોઈએ ત્યારે આપણું આચરણ કેવું હોય તો આપણે અક્ષરરૂપ થયા કહેવાય, એ સમજાવવા માટે ગુણાતીતાનંદ સ્વામી જે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે એમને પણ મનુષ્ય રૂપે પોતાની સાથે લાવ્યા। એમને સમજાવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી જેવા તમે થાવ એ તમારું મોડેલ છે,
એમને પોતે આદર્શ તરીકે આપણી સામે રાખ્યા અને બતાવ્યું કે આવી રીતે જે વર્તે એ સાચો આદર્શ કહેવાય. અને એ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાંથી આપણે આજે થોડો અભ્યાસ કરવાના છીએ, કઈ રીતે સ્વામી પોતે આદર્શ છે. સ્વામીની એક મોટી વિશેષતા એ છે, નિર્વિશેષો વિશેષ. એ પોતે કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી વાતની અંદર પોતે સમજાવ્યું છે કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે, અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ઉપાસના કરવી. એમણે જીવનનો આ ધ્યેય આપણી સમક્ષ રાખ્યો. પણ ગુણાતીતાનંદ સ્વામીએ એની સાથે સાથે અત્યારે આપણે જોઈએ છીએ બાર કે સાધના નામના તત્વને એટલું બધું ભારેખમ બનાવી દેવામાં આવે છે, સાધના શબ્દને એટલો બધો લોકોને આંજી દેવા માટે ઉપયોગ કરવામાં આવે છે, એવું ગુણાતીતાનંદ સ્વામીમાં કંઈ દેખાશે નહીં. અષ્ટાંગ યોગની સાધના કે કુંડલીની જાગૃત કરવાની કોઈ વાત ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના જીવનમાં નથી બતાવી, પોતાના ઉપદેશની અંદર પણ એવી મોટી મોટી વાતો એમણે. હિમાલયમાં જતા રહો એવી વાત નહીં, એકાંતની અંદર કલાકો સુધી ધ્યાનમાં બેસી રહો એવી પણ વાત નહીં. આપણે અત્યારે બધાને સાધના કરી, પ્રશ્ન શું છે, ઘણી બધી ક્રાઇસિસમાં આપણે જીવીએ છીએ ને, હા કેટલી ક્રાઇસિસ અત્યારે બધી પેટ્રોલની ક્રાઇસિસમાં આપણે અનુભવ કરીએ છીએ, ભાવ વધતા જ જાય છે વધતા જ જાય છે. કેટલીક જગ્યાએ પાણીની ક્રાઇસિસ છે, કાઠિયાવાડ બાજુ આપણે જઈએ તો ત્યાં અનુભવાય છે. આ બધી ક્રાઇસિસની મોટી ક્રાઇસિસ આપણા બધા માટે સમયની, ટાઈમ નથી. કેટલા બધા પ્રોજેક્ટ આપણા મનમાં રમે છે પણ આપણે નથી કરી શકતા એ કામ, શું ટાઈમ નથી. ઘણું કરવું છે પણ આપણે કરી શકતા નથી. એ બધાની અંદર એક મોટી વસ્તુ એ છે કે આપણે સાધના પણ કરવી છે. ટાઈમ ક્યાં છે આપણી પાસે, કેટલી બધી પ્રવૃત્તિ છે આપણી પાસે. ગુણાતીતાનંદ સ્વામીએ એ વાત આપણને સમજાવી છે કે આપણી પોતાની પ્રવૃત્તિ હોય તો પણ સાધના કરી શકાય છે. કારણ કે એમણે પોતે પ્રવૃત્તિ એટલી બધી કરી છે. જૂનાગઢ મંદિર, ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરના મહંત તરીકે 40 વર્ષ સુધી રહ્યા હતા અને પ્રવૃત્તિ કેટલી બધી. એવું કહેવાય છે કે 100 સંસારીનો વ્યવહાર ભેગો કરો ત્યારે 1 મઠધારીનો વ્યવહાર થાય. એટલો બધો મોટો જૂનાગઢ મંદિરનો વ્યવહાર, 300 સાધુઓ એના હાથ નીચે હતા, એ બધાને ભેગા રાખવાના, એ બધાનું ધ્યાન રાખવાનું, એ બધાનું વ્યવહારિક રીતે અને આધ્યાત્મિક રીતે પોષણ કરવાનું. એક બાપના ઘરની અંદર 10 દીકરા ભેગા હોય શું પરિસ્થિતિ થાય, એ બધાને ભેગા રાખવા એક સરખા. આ તો ગુણાતીતમ 300 જણ અને આ તો સાધુ, દરેક જુદી જુદી પરિસ્થિતિમાંથી આવેલા હોય. બધા સાધુ કોણ થાય, સ્વતંત્ર મિજાજ ના હોય સાધુ થયા હોય, જે સંસારનું કોઈ બંધન ન હોય એ છોડીને સાધુ થયો હોય અને એવા 300ને ભેગા કરીને રાખવા સહેલી વાત છે. અને ખાલી સાધુનો વ્યવહાર નહીં, ગુણાતીતાનંદ સ્વામી સોરઠ ને હાલાર ને એ પ્રદેશના ગામડે ગામડા સ્વામી ખુંદી વળ્યા છે. હરિભક્તોના વ્યવહારિક પ્રશ્નોના સ્વામીએ સમાધાન કરેલા છે અને કેટલી હદ સુધી એના વ્યવહારમાં રસ લીધો. ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી જતી કે આ બાજરો કયા હરિભક્તના ખેતરનો છે, બાજરો જોઈને ખબર પડી જાય. તો આટલો બધો અને વ્યવહારની અંદર રસ લે શું સમજાવે છે કે વ્યવહાર કરતા કરતા પણ એમને, પ્રવૃત્તિ કરતા કરતા પણ ભક્તિ થઈ શકે આપણને સમજાવ્યું. એટલે કે પ્રવૃત્તિના સમયે પ્રવૃત્તિ થાય અને ભક્તિના સમયે ભક્તિ પણ થઈ શકે. ગુણાતીતાનંદ સ્વામી એ આપણને સમજાવ્યું કે ખાલી પ્રવૃત્તિ અને ભક્તિ જુદા જુદા સમયે એવું થાય નહીં, પ્રવૃત્તિ કરતા હોય એની સાથે સાથે પણ પેરેલલ ભક્તિ થાય, ભજન કરતા કરતા ક્રિયા થાય. આ એમણે પોતાના જીવન દ્વારા સમજાવ્યું. અને એનાથી મોટો આદર્શ શું કે પ્રવૃત્તિ પોતે જ ભક્તિ બની જાય, પ્રવૃત્તિ અને ભક્તિ નહીં, પ્રવૃત્તિ પોતે જ ભક્તિ બની જાય. એ કઈ રીતે થઈ શકે એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના જીવન દ્વારા આપણને સમજાવ્યું. અને કેટલા સરળ સિદ્ધાંતોની અંદર, હંમેશા જ્યારે માણસ પોતે વિષયની અંદર ઊંડો ન ઉતરી શક્યો હોય, સ્પષ્ટતા ન મેળવી શક્યો હોય, ત્યારે એ ગોળ ગોળ નિરૂપણ બહુ કરે. જે વિદ્યાર્થીને પ્રશ્ન ન સમજાય એનો જવાબ લાંબો હોય, અને જે ડોક્ટર છે એ પ્રોપર ડાયગ્નોસિસ ન કરી શકે એની છે ને પ્રિસ્ક્રિપ્શન લાંબુ હોય, એકાદી લાગુ પડી જશે આમાંથી, એમ કરીને લાંબુ લાંબુ કરે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કેટલી સરળ, અક્ષરધામમાં જવા માટે ગુણાતીતાનંદ કે બે વસ્તુ જોશે, ઉપાસના અને આજ્ઞા, આ બે પાંખો હોય તો અક્ષરધામમાં જવાય. કેટલી સરળ અને સીધી વાત, બે પાંખોની જરૂર છે, ઉપાસના અને આજ્ઞા.
आमा क्या एमने ऊंडी ऊंडी बातों कर दी थी। गुणादितान स्वामी समझाव्यू कि उपासना ने आज्ञा सिद्ध करवा माटे संतनो समागम करो। आटली सरल बात एमने समझावी। अने संतनो समागम करो एमा स्वामी विवेक बताव्यो के साचा संतने शोधीने समागम करो पोताना जीवन द्वारा। गुणादितान स्वामी एवा संतनो समागम शोध्यो जेनाथी पोताना जीवन में वृद्धि थाय। स्वामी पोते आत्मानंद स्वामी मंडल में रहता, मुक्तानंद स्वामी मंडल में रहता, कृपानंद स्वामी मंडल रहता। स्वामी शोधी काढ़ा के आ समागम नी अंदर मारी वृद्धि थशे। जे संत मंडल में रहेवाथी पोताने एवुं लाग्युं के अहीं आगळ तो कदाच मने मान सन्मान मळशे, अहीं आगळ रहेवाथी मने सारा सारा पदार्थो मळशे पण मारुं आध्यात्मिक पोषण नहीं थाय एवुं अमने लाग्युं, ए समागम अमने छोड़ी दीधो, एवुं मंडल अमने छोड़ी दीधो। आ विवेक थोड़ा वर्षो पहला स्वामी श्री सारंगपुर नी अंदर हता, प्रमुख साई महाराज अने संतोनी एक एक डिबेट हती, अभ्यास करनारा संतोनी, अने एनो विषय एवो राखवामां आव्यो हतो कि आध्यात्मिक मार्ग में बुद्धि नी आवश्यकता छे के नहीं। बहु रसप्रद विषय हतो अने संतो बधा सारू एवुं भणेला हता अने बधा होशियार हता एटले चर्चा बहु जबरदस्त थी, कोई नमतू मूकी दे नहीं। अने लगभग कलाक एक सुधी आ बधी डिबेट पावरफुल चाली। जे लोको एवुं साबित करता था कि आध्यात्मिक मार्ग में बुद्धि नी आवश्यकता छे, कहता कि दुनिया नो श्रेष्ठ मार्ग आध्यात्मिक मार्ग छे, एमां तो बुद्धि विना चाले ज नहीं। भगवान स्वामीनारायण पोते कहता अमने बुद्धि वालो गमे छे, माटे माटे बुद्धि तो जोईए ज आध्यात्मिक मार्ग में। सामेनो पक्ष एवुं साबित करतो तो एमने कीधुं कि आध्यात्मिक मार्ग में श्रद्धा नी जरूर छे, बुद्धि नी जरूर नथी, बुद्धि तो नड़े छे, उल्टानी नड़े, ए भगवान ने संत में शंका करावे, एना करता शबरीबाई सारी, बुद्धि नो उपयोग कर्यो नहीं। हवे आ चर्चा घणी बधी चाली, छेल्ले प्रमुख साई महाराज ने कीधुं तमे कंक्लूजन आपो, अने स्वामी श्री हाथ में माइक मुकवामां आव्युं। स्वामी एक वाक्य में जवाब आपी दीधो कि आ सत्संग में आवता पहेला बुद्धि नो उपयोग करवानो, सत्संग में आव्या पछी बुद्धि नो उपयोग नहीं करवानो। कारण के आपणे सत्संग में आवता पहेला संतने शोधवाना होय छे। परिस्थिति शुं थाय छे, आपणे एकवार जोता नथी, गमे ते माथुं भरावी दीए छे अने पछी दुखी थईए छीए। हा, अने पछी शुं थाय छे, एकवार एक जग्याएथी दाजे आपणे, पछी आपणे बधाने एवा मानी लीए छे, ए मोटो प्रश्न। जेम एक माणस हतो, एने शिवजीए दर्शन आप्या, बोल शुं जोईए छे तारे, के मने पारस मणी आपो, के जा काल सवारे दरिया किनारे मळशे। કે મને ખબર કેમ પડે આ પારસમણી છે, કે તું અડજે એટલે ગરમ દેખાશે, બીજા બધા પથ્થર ઠંડા હશે, પારસમણી ગરમ હશે। સવારમાં પહોંચી ગયો દરિયા કિનારે, અને જેવું અજવાળું થયું પોતે પથરા એક પછી એક જોતો જાય, હવે ઠંડો પથરો આવે એટલે દરિયામાં દૂર નાખી દે, ફરી વાર હાથમાં ના આવે એટલા માટે જોતો જાય, દરિયામાં ફેંકતો જાય, જોતો જાય ને ફેંકતો જાય, જોતો જાય ને ફેંકતો જાય, પછી તો કલાક દોઢ કલાક બે કલાક રિધમ આવી ગઈ, જોઈને ફેંકતો જાય, જોઈને ફેંકતો જાય, એમ કરતા એક પથ્થર હાથમાં લીધો, ઠંડો લાગે એ પેલા એને ફેંકી દીધો, જોયું તો ગરમ હતો, એ ગરમ પથરો પણ રિધમ થઈ ગઈ। એમ આપણે સંસારમાં એટલા બધા ખરાબ સાધુ જોયા હોય ને, એટલે પછી હાચા આવે ને તો આપણે એને એવું થાય છે કે નહીં, દૂધનો દાજેલો છાશ પીવાનું જ બંધ કરી દે ઘણી વાર, કે આપણે જોવું જ નહીં એ રસ્તો જ, ભાઈ આધ્યાત્મિક માર્ગ સાધુ માત્ર ખોટા છે એવો થઈ જાય। એટલે ગુણાતીત સ્વામી પહેલો રસ્તો એ બતાવ કે પેલા તમે ઓળખો, સ્વામી કહે કે ગુરુનો વિવેક જો, કે પેલા એના ગુરુનું વર્તન જોવું, ગુરુનું પોતાનું વર્તન જોવું, એના શિષ્યનું વર્તન જોવું, ત્રણ પેઢી તપાસ કરવી અને પછી એને ગુરુ કરવા। સ્વામીએ પોતાના જીવન દ્વારા આપણને શીખવાડ્યું કે સાચા સંતને પેલા શોધવા ગમે ત્યાં ભરાઈ જવું નહીં, ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો પેલા, પછી એકવાર વિશ્વાસ આવ્યો આ ગુરુ સાચા છે, પછી સમર્પિત થઈ જવું, પછી એમાં શંકા કુશંકા કરવી નહી। આ એમણે સમજાવ્યું છે અને સ્વામીએ કીધું કે આજ્ઞા અને ઉપાસના આવા સંત થકી સિદ્ધ થાય। તો આજ્ઞા પાલનની અંદર ગુણાતીતાન સ્વામીએ શું આપણને સમજાવ્યું છે? સ્વામીએ એક કીધું કે બીજી બધી આજ્ઞાઓ તો છે જ, પણ સૌથી મોટી આજ્ઞા સ્વામીએ સમજાવ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા। શિક્ષાપત્રીના 116માં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરી છે એ ગુણાતીતાનો સ્વામી સારધાર પોતાના જીવનમાં પાળી બતાવી। કઈ આજ્ઞા? આપણે બધા એમ માનીએ છીએ કે શરીર મારું સ્વરૂપ છે, સ્વામી કે પહેલી આજ્ઞા તો એ છે કે શરીર એ હું નથી, હું શરીરથી નોખો આત્મા છું,
आने नोखा मानी ने पछी एवं मानवो के खाली शरीर ए मारू आत्मा छू एटले शू तो ब्रह्म ए मारू स्वरूप छे अक्षर ए मारू स्वरूप छे एवं मानी अने पछी भगवान नी मूर्ति ने पोताना आत्मा नी अंदर धारी अने भगवान नू भजन करू आ मुख्य आज्ञा छे एवं गुणातीता समय समझाव्यू तो देह भाव थी रहित थवू ब्रह्म ने पोतानु रूप मानवो आ आज्ञा गुणादितानंद स्वामीए देहनी सामू क्यारे जोयुं ज नथी देह भावथी पर स्थिति एमनी सतत आपणने देखाय छे केटलो बधो देहनो अनादर गुणादितानंद स्वामीए केळवेलो स्वामी के अमे तो आम हाल्या जईए ने तो कांटा होय करड करड बोलता जाय एटला बधा एमने पग कठण करी नाख्या देहनो अनादर आत्मस्थितिमां वर्तता हता गुणादितानंद स्वामी पोते આમ એ કહેતા કે એવું એવી ધાબળી અમે પસંદ કરેલી બીજાનું તો શરીર છોલાઈ જાય એવી જડભરડ બ્રાન્ડ ધાબળો એમણે પસંદ કરેલો પોતે અને ગુણાતીતાનંદ સ્વામીના તપ ત્યાગ વૈરાગ્ય એટલા કઠણ હતા બધા પેલા જૂનાગઢના નાગરો પણ કહેતા કે આ ગુણાતીતનું બ્રહ્મચર્ય જોઈને તો અમારા કાળજા તૂટી જાય છે એટલું કઠણ એમણે પોતે વર્ત્યા દેહભાવનો લેશ દેખાય નહીં અને ખાલી સ્થૂળ દેહ વર્તો એટલો નહીં આત્મસ્થિતિ એટલે શું ગમે તેટલા અપમાન થાય એમાં ગુણાતીતાનંદ સ્વામી ડગે નહીં જૂનાગઢની અરે વડતાલની અંદર ગુણાતીતાનંદ સ્વામી ગયા હતા હવે આટલા મોટા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એનું ભર સભાની અંદર અપમાન કરવામાં આવ્યું આયોજિત અપમાન પૂર્વ આયોજિત અપમાન ગુણાતીતાનંદ સ્વામીનું થયું અને એટલા એવું અપમાન થયું કે જાણે સ્વામી પોતે કહેતા હતા કે છોતેરાનો મેહ વરસી એમ શબ્દોની જડી સ્વામી ઉપર વરસી બધાએ જેટલું બોલાતું એટલું ઓકી નાખ્યું બધું ગુણાતીતાનંદ સ્વામી પોતે બેસી રહ્યા જયારે બધું પૂરું થઈ ગયું અને ગુણાતીતાનંદ સ્વામી કે હવે તમે વાત કરો અહીંયા આગળ આપણને સભાની વચ્ચે કોઈ ગધેડો કે અને પછી કે તમે 5 મિનિટ પ્રવચન કરો કેવી પરિસ્થિતિ થાય આપણે જતા જ રહીએ અરે આપણે આવતા હોય ને આપણને કહે કે આગળ પાછળ જાઓ આગળ કેમ બેઠા એમ કરીને પાછળ મોકલી દે કેવું મોઢું આપણું થઈ જાય અને પછી આપણને બે શબ્દ બોલો શું નીકળે આપણે એ ઝેર જ નીકળે ગુણાતીતાનંદ સ્વામી 2 કલાક સુધી સભામાં ઉભા થઈને કથા વાર્તા કરી પણ એક પણ શબ્દ અપમાન સંબંધી આવવા દીધો નહીં ત્યારે બધા બોલી ઉઠે ગુણાતીત તો ગુણાતીત એમની સ્થિતિ કંઈક જુદી જીવન પર્યંત એમની અંદર કોઈ દેહ ભાવનો લેશ પણ જોયો નથી આ નિજાત્માના બ્રહ્મરૂપમ પોતાના જીવનમાં આચરીને એમણે બતાવ્યું અને મોટી આજ્ઞા આ નિજાત્માના બ્રહ્મરૂપમ તો પાળવાની સાથે સાથે સ્વામીએ કીધું કે આજ્ઞા પાલન એટલે ભગવાનના અને ગુરુના નાનામાં નાના વચન જીવંત પર્યંત પાળવા કેટલીક જગ્યાએ આપણને દેખાય છે ફિલોસોફીની વાતો બહુ સારી થાય સમજણની વાતો બહુ ઉચ્ચ કક્ષાની થાય પરંતુ નાના નાના નિયમમાં પછી શિથિલતા આવવા માંડે જ્ઞાનના ઓથે નિયમ ધર્મને તોડી નાખવામાં આવે ત્યારે અધ્યાત્મ માર્ગ છે એ કેવળ દેખાવનો માર્ગ બની જાય દંભનો માર્ગ બની જાય મુંબઈની અંદર યોગીજી મહારાજના વખતની અંદર એવું થયેલું કે એક વખત એક મહાત્મા હતા ને મોટા મોટા એમને શિષ્યો બુદ્ધિશાળી બધા અને બહુ સારા પ્રવચનો કરે અને ઉપનિષદની વાતો પણ બહુ સારી સારી કરે પરંતુ એમના જીવનની અંદર માંસાહાર તો જોઈએ દારૂ તો એને કરવો પડે અને બીજી બધી પણ શિથિલતા ખરી એટલે કોકે એમને કીધું કે ગુરુજી તમે વાત તો બહુ બ્રહ્મ પરબ્રહ્મની બહુ સારી કરો છો અમને ગમે છે પણ આવું કેમ કરો છો તમે ત્યારે ગુરુજીએ કીધું કે મારી સ્થિતિ એટલી બધી ઉચ્ચ કક્ષાની છે કે જો આવું હું ના કરું તો હું પૃથ્વી પર રહી જ ન શકું ઉપર અધર જતો રહું આકાશમાં એટલે તમારી સાથે રહેવા માટે મારે થોડુંક ખરાબ આચરણ કરવું પડે જેથી હું તમારી ભેગો રહી શકું આ છેતરવાના ધંધા વાતો મોટી થાય પણ જીવનમાં ફિલોસોફીને આચરવાની વાત આવે ત્યારે એની અંદર ગરબડ આપણને દેખાય પણ ગુણાતીતાનંદ સ્વામીએ એ વસ્તુ કરી કારણ કે ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે યદ્યદ આચરતી શ્રેષ્ઠસ્તદેવ ઇતરજન સયત પ્રમાણમ કુરુ તે લોકસ તદનુવર્તતે જે શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે એની પાછળ પાછળ બીજા એને અનુસરતા હોય છે શંકરાચાર્ય ભિક્ષા માગવા માટે નીકળ્યા અને પાત્ર ભિક્ષા પાત્રાતું સાથે શિષ્યો હતા બધા એક દુકાન પાસે જઈને ઉભા રહ્યા તો દારૂ ગાળનારાની દુકાન હતી હવે એને સ્વામી શંકરાચાર્ય રહેતા પણ એને કઈ જોયું નહીં ઊંધું ઘાલીને દારૂ ડેડ દીધો શંકરાચાર્ય ભિક્ષા પાત્રની અંદર શંકરાચાર્ય તો પોતે
बहु ऊंची स्थिति वाला पुरुष, आत्म स्थिति वाला, त्यां त्यां पी गया, दारू पी गया। पाछळ वाला शिष्य जो गुरुजी करे आपले करवा मांदो नहीं, एमने बधाई लीधु अने बधाई लगावी लोकोए। शंकराचार्य जो आ आ बधा मारू अनुकरण आड़ेधड़ करे छे, हुं कहुं एम करता नथी करुं एम करे छे। एमने कीधु वांधो नहीं, आगळ खबर पड़शे। आगळ गया अने एक जग्याए पेलू धातु गाळवा वाळानी भट्ठी हती, सीसु गाळतो तो अंदर, अने एने कंईक द्वेष थयो हशे, साधु आवीने उभा रह्या अने एने गुस्सामां जे हुजू ते धगधगतुं सीसु शंकराचार्य ने पात्र में रेड़ी दीधु। शंकराचार्य सीसु पण पी गया। पछी पाछळ जो हवे करो आवो करे ए न थाय तो आव आचरण तो बधा करी शके। एटले श्रीजी महाराज शिक्षा पत्र अंदर एक वात करी छे के पूर्वे महान पुरुष कोई थई गया होय एने पोताना जीवन में अधर्माचरण कर्युं एवुं आपणने लागतुं होय एनु ग्रहण करवूं नहीं, धर्माचरण कर्युं होय एनु ग्रहण करवूं। केटला कहे छे रामकृष्ण परमहंसे ओको पीता एटले आपणे पीवा मांधो नहीं, पण एनी स्थिति क्या ने आपणी स्थिति क्या, एनु अनुकरण आपणाथी न कराय। शिवजीए भांग पीधी आपणे पीवो, पण शिवजी तो पेला झेर पीधुं हतुं, थोड़ू झेर पीओ अने पछी भांग पीवानी छूट छे। तो मोटा पुरुष एटले आपणा उपनिषदना गुरुओ जारे विद्याभ्यास पूरो करीने विद्यार्थी निकळवानो होय ने त्यारे एने कहेता के यानी अस्माकं सुचरितानी तानी सेवयानी नो इतराणी, अमे जे सारू कर्युं होय एम एनुं आचरण तमे अनुकरण करजो, बीजा चरित्रनुं तमे अनुकरण करता नहीं। पण गुणादितानंद स्वामी आपणा पर एटलो मोटो उपकार कर्यो કે એમણે એવું આચરણ જ ન કર્યું કે એમાંથી કોઈ ઊંધું શીખી શકે, એમણે તો પોતાનું જીવન જ એવું બનાવ્યું કે એમાંથી સીધે સીધું અનુકરણ કરીને કોઈ આધ્યાત્મિક માર્ગમાં, એને જ આદર્શ કહેવાય, એને જ આદર્શ કહેવાય કે જેને સાધક પોતાના જીવનમાં ગ્રહણ કરી શકે। ગુણાદિતાનંદ સ્વામીએ પોતાના ઈષ્ટદેવની આજ્ઞાની અંદર રંચ માત્ર ફેર પડવા દીધું। સ્થિતિ કેટલી ઉચ્ચ કક્ષાની હતી, ઉપેન્દ્રાનંદ સ્વામી જેવા મોટા સંત, પછી બીજા કામરોળના દાજીભાઈ જેવા, અને એવા તો સેંકડો સત્સંગની અંદર પ્રસંગો છે કે આ બધાના જીવનની અંદર કંઈક અંતરમાં દોષ હોય, મલિનતા હોય, કંઈક કામ વાસના હોય, ગુણાતીતાના સ્વામી દ્રષ્ટિ માત્ર કરી અને કામનું મૂળ ઉખાડી નાખે, એને વિષયના સંકલ્પો મટી જાય ગુણાતીતાના સ્વામીની દ્રષ્ટિ માત્ર કરીને, તો ગુણાતીતાની પોતાની સ્થિતિ કેટલી ઉચ્ચ કક્ષાની હશે, એને વિષય શું બંધન કરી શકે। પણ છતાંય પોતાની આટલી ઉચ્ચ સ્થિતિ હોવા છતાં ગુણાતીતાના સ્વામીએ પોતે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અષ્ટાંગ બ્રહ્મચર્ય એમાં ક્યારેય ફેર પડવા દીધો નહીં। સુરતની અંદર જયારે ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરવા માટે ગયા હતા મુક્તાનંદ સ્વામીના મંડળમાં, 6 મહિના સુધી ત્યાં રોકાયા હતા સ્વામી। રોજ ભિક્ષા માગવા માટે જવાનું થાય સાધુઓને, અને શ્રીજી મહારાજની આજ્ઞા હતી કે ભિક્ષા માગવા જાઓ ત્યારે જો કોઈ સ્ત્રીનું મુખ જોવાઈ જાય, દ્રષ્ટિ માંડીને જોવાઈ જાય, ઉપવાસ કરવો પડે। હવે ભિક્ષા માંગવા જાય ત્યારે તો બજારમાંથી પસાર થવાનું અને અજાણતા પણ દેખાય જાય, પણ મહારાજને કડક આદેશ હતો। ગુણાદિતાનંદ સ્વામીએ એ વખતે બધા સંતો જાય પણ રોજ જે સાધુ જોળી માંગવા જાય એને ઉપવાસ પડે, રોજ જે જોળી માંગવા જાય એને ઉપવાસ પડે, પણ એક ગુણાદિતાનંદ સ્વામીની દ્રષ્ટિ એવી સંયમમાં એને કોઈ દિવસ ઉપવાસ ન પડે। એટલે મુક્તાનંદ સ્વામી શું કરતા કે ગુણાદિતાનંદ સ્વામીની જોડનો સાધુ બદલ્યા કરે, એને એકના એક રાખે, કારણ કે એક જ સાધુનો ઉપવાસ પડે, એટલા માટે ગુણાદિતની તો દ્રષ્ટિ એવી જે ક્યાંય બીજે જાય જ નહીં। આ એમની દ્રષ્ટિનો સંયમ, આ એમની નિયમ ધર્મની દ્રઢતા, જે માતા પોતાની બાળક માટે ચરી પાળે એવી રીતે ગુણાદિતાનંદ સ્વામીએ જીવનભર બધા આદેશો શ્રીજી મહારાજના પાળ્યા। ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મહંત હતા, એ દરમિયાન એક વખત તરનેટરના મહંત ત્યાં આગળ આવ્યા। હવે ગુણાતીતાનંદ સ્વામી તો રોજ પોતાના નિયમ પ્રમાણે ચોગાન વાળતા હતા મહંત થયા પછી પણ, તો પેલા મહંત આવે તરનેતરના, આટલું મોટું સ્વામિનારાયણ મંદિર જોયું એટલે એમને થયું કે આપણે આ મંદિરના મહંતને મળીએ, તો એણે ચોગાન વાળતા સાધુને કીધું કે આ મંદિરના મહંત ક્યાં છે, અમને એની સાથે મુલાકાત કરાવો। એટલે પેલા ચોગાન વાળતા તે સાધુએ કીધું કે સભા મંડપમાં પેલી થાંભલી પાસે જઈને બેસો, હમણાં ત્યાં આવશે મહંત, એમ કરીને ત્યાં બેસાડ્યા। આ બાજુ ચોગાન વાળવાનું કામ પૂરું થયું એટલે ગુણાતીત સ્વામી પોતે હાથ પગ ધોઈને ત્યાં જઈને બેઠા ગાદી પર કે તમે મહંત, આ મને ચોગાન વાળતા થાય, કહીએ જ હું જ મહંત છું, અમારે ત્યાં તો સેવા કરે ને મહંત કહેવાય। પછી કે કેટલા વર્ષથી મહંત છો સ્વામી, કે 40 વર્ષ થઈ ગયા। એટલે કે શું વાત કરો છો, અમારે તો 40 વર્ષમાં 40 મહંત થઈ ગયા, કારણ કે પાછળ ચેલો તૈયાર જ બેઠો હોય, ગુરુ હર્ષે તો મારો વારો આવે ને, ખસે તો મારો વારો આવે ને, તો રહસ્ય શું છે આટલા વર્ષો સુધી તમે મહંત રહ્યા, કોઈ તમને આમ ધક્કો મારનારો મળ્યો નહીં,
ત્યારે ગુણાધ્યાન સ્વામીએ સભા મંડપમાંથી પોતાની જોડી ઉતારી અને કીધું કે જો અમારી મિલકત કેટલી, અને કાઢ્યું તો અંદરથી એમનું એક જોડી લુગડા અને પૂજા અને પત્તર આટલું જ નીકળ્યું. પછી સ્વામીએ કીધું કે અમારી પાસે એવી કોઈ વસ્તુ જ નથી કે જે ચેલો પડાવવાની ઈચ્છા રાખે. સંપત્તિ હોય તો ચેલાન થાય ને, આપણે ચેલો લઈ લઈએ. ગુણા સ્વામી કે અમારે તો તિલક્યું પણ લાકડાનું, એમાંથી પણ કઈ ઉપજે નહીં. તો એવી રીતે ગુણાતીતાન સ્વામી વર્ત્યા કે ધન સ્ત્રીના ત્યાગની અંદર એમણે ક્યારેય ફેર પડવા દીધો નહીં. ઉચ્ચ સ્થિતિ હોવા છતાં પણ આધ્યાત્મિક માર્ગમાં વિષયથી બચવા માટે જેટલું કઈ જગતની અંદર લખાયું હશે, જેટલું કઈ બોલાયું હશે, જેટલું કઈ વંચાયું હશે, જેટલું કઈ વિચારાયું હશે, ચિંતન થયું હશે ને જેટલું કઈ આચરણમાં મુકાયું હશે, એ બધાને ગુણાતીતાન સ્વામી એક વાક્યની અંદર મૂકી દીધું છે. આનો અનુભવ છે, આટલું સરળતા જો પોતાના આચરણમાં કોઈ મૂકી જ ન શકે. ગુણાતીતાન સ્વામી એક વાક્યમાં બોલી ગયા કે વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવ. કેવું વાક્ય છે, પીએચડી થવા એવું છે આ વાક્ય ઉપર. વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થવું. પેલા બીવું, પેલા ગમે એવી આપણી સ્થિતિ હોય તો પણ એમાં ઘૂસી જવું નહીં. સ્વામી કે દૂર રહેવું. ગુણાતીતાનંદ સ્વામીને એવી આજ્ઞા કરી શ્રીજી મહારાજે કે તમારે બુરાનપુર જવાનું છે અને બુરાનપુર જઈને સ્ત્રીઓની સભામાં કથા વાર્તા કરવાની છે. હવે સાધુ માટે તો આ નિયમ વિરુદ્ધની વસ્તુ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી પોતે આમ માન્ય, આ તો ખોટું થાય છે. શિક્ષાપત્રીમાં આજ્ઞા છે શ્રીજી મહારાજની કે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તો ગુરુનું પણ ન માનવું. પોતે મુંજાયા આ બધી વાત સાંભળીને. એટલે નિષ્કુળાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કીધું કે તમારા મિત્રને સમજાવો કે એને કઈ બાધ થાય એવો નથી, એટલે એ પોતે ભલે બુરાનપુર જાય ને સ્ત્રીઓની સભામાં વાતો કરે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ગુણાનંદ સ્વામી સમજાવવા માટે ગયા, અને જયારે બહુ એમને સમજાવ્યા ત્યારે ગુણાનંદ સ્વામી ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા કે મારાથી નહીં થાય, માટે તમે મને રેવા દો. પણ પછી પાછા શ્રીજી મહારાજ એમને બોલાવ્યા, મહારાજ એમને ભેટ્યા અને કીધું કે નિર્ગુણાનંદ તમે તો માયાથી પર છો, તમને ક્યારેય કોઈ વિષય બાદ કરી શકે એમ નથી, માટે તમે જાઓ. બહુ આજ્ઞા કરી ત્યારે ગુણાતીતાન સ્વામી ગયા. 2 મહિના સુધી સ્ત્રીઓની સભામાં વાતો કરી પણ દ્રષ્ટિ જવા દીધી નથી. સિંહ થયા ત્યાં, સંબંધ થઈ જાય ત્યાં સિંહ થયા, પોતાની વૃત્તિ ત્યાં આગળ જવા દીધી નથી. એ બંને વાત ગુણાતીતાન સ્વામીએ આપણને સમજાવી છે પોતાના આચરણ દ્વારા, જે સાધકના જીવનમાં હોવાની જરૂરી છે. અને સ્વામીએ આજ્ઞા પાલનની તત્પરતા તો ક્યાં સુધી બતાવી. ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા કોવૈયા ગામમાં પધાર્યા હતા. 28 વર્ષની સ્વામીની ઉંમર હતી. હવે એ દરમિયાન એવું થયું કે સ્વામીને કઈ બીમારી હતી, એટલે વૈદ્ય એવું કીધું કે તમારે ખાલી દૂધ પીવું, અને હરિભક્તો અને બધાને પ્રેમ બહુ, પછી દૂધ પીવાનું હતું, દૂધે બહુ પીવડા હતા હરિભક્તો. તો એ દરમિયાન બધા હરિભક્તો ઉના વિસ્તારના બધા ભક્તો પ્રેમી બહુ, એટલે સ્વામીને ટોપરું ને દૂધ બહુ ખવડાવ્યું હતું. તે સ્વામીનું પેટ હતું એ જરા આમ વધી ગયું હતું આ બધું દૂધ પીને. અને એ વખતે ગુણાતીતાન સ્વામીને શ્રીજી મહારાજે દર્શન આપ્યા. બાળાજોગી રૂપે આમ જાણે વર્ણી વેશ હોય અને વાળ છૂટા હોય એવા રૂપે શ્રીજી મહારાજે દર્શન આપ્યા ગુણાતીતાન સ્વામીને. અને મહારાજ પોતે બોલ્યા કે સાધુરામ, તમારું પેટ બહુ તકતગે છે, તે દૂધ બહુ પીધામાં આવ્યું લાગે છે. ગુણાતીતાન સ્વામી આ વચનો સાંભળ્યા, એમને લાગ્યું કે કદાચ મહારાજને ગમતું નથી આપણે દૂધ પીએ છીએ ને. અને એમણે એ વખતે સંકલ્પ કર્યો, મહારાજની આજ્ઞા છે આપણે દૂધ ન પીવું. 28 વર્ષની ઉંમરે સ્વામીએ સંકલ્પ કર્યો, 82 વર્ષની ઉંમર સુધી જીવ્યા, સ્વામીએ જીવન પર્યંત દૂધનું ટીપું મોઢામાં મૂક્યું નથી. એક વચન, શ્રીજી મહારાજના એક વચનને હરિભક્તો આગ્રહ કરનાર મળે, અરે સ્વામી તમને તો કાંઈ બાદ નથી, તમે તો માયાથી પર, તમે અમારા ભાવ. સ્વામી કે એક વાર મહારાજનું વચન છે એને ક્યારેય લોપવું નહીં. નાનામાં નાના વચનને જીવંત પર્યંત પાળવાની આજ્ઞા પાલનની તત્પરતા કેવી હોય સાધકના જીવનમાં, એ સ્વામીએ પોતાના જીવન દ્વારા આપણને સમજાવ્યું. તો આ આજ્ઞા અને ગુણાતીતાન સ્વામી કે બીજી પાંખ કઈ છે, ઉપાસના. ઉપાસના વિના તો ગમે તેટલા સાધન હોય એની કાંઈ કિંમત નથી. બધા સાધન સ્વામી કે જાનઈ આને ઠેકાણે છે, સ્વરૂપ નિષ્ઠા છે વરને ઠેકાણે. ગમે તેટલી સારી જાન હોય અને હારા લુગડા પહેરીને જાનઈ આ જાય તો કઈ કન્યા મળે નહીં, એના માટે તો વરરાજો જોઈએ. એમ આધ્યાત્મિક માર્ગની અંદર ગમે તેટલા સારા સાધન હોય એ બધા મીંડાને ઠેકાણે છે. સ્વરૂપ નિષ્ઠા ઉપાસના એકડાને ઠેકાણે છે, એના વિના કોઈ સાધનની સિદ્ધિ થતી નથી.
એટલે ભગવાન સર્વોપરિ છે, ભગવાન સાકાર છે, ભગવાન સર્વ કરતા હર્તા છે. અને એ જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે. આવી દ્રઢતા ગુણાતીતાન સ્વામીના રોમ રોમ ની અંદર, ગુણાતીતાન સ્વામીનું આખું જીવન જો આપણે કેવું હોય તો સ્વરૂપ નિષ્ઠાનો પર્યાય કહી શકાય, એમની વાતોની અંદર બીજું આવે જ નહીં. સ્વામી વેણે વેણે શ્રીજી મહારાજનો મહિમા બધાને સમજાવ્યો છે. આખી જિંદગી પોતાની સ્થિતિ બહુ ઉચ્ચ કક્ષાની હતી, છતાં પણ ભગવાનની ઉપાસના એમના દાસાનું દાસ થઈને વર્ત્યા. પોતે ધારે તો ભગવાન થઈને પૂજાઈ શકત ગુણાતીતાન સ્વામી, જીવન પર્યંત ક્યારેય શ્રીજી મહારાજનું દાસ પણ એમને મૂક્યું નથી. સ્વરૂપ નિષ્ઠા એમના જીવનમાં આપણને દેખાય છે, પ્રત્યક્ષ ભગવાનનો મહિમા. એમની આધ્યાત્મિક સ્થિતિ ઊંચી હતી. ગુણાતીતાન સ્વામી કે અમે તો હજારો ક્રિયા કરાવ્યા પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું વિસ્મરણ થાય તો અમારું તાળવું ફાટી જાય. આંખ મીચીને ઉઘાડે એટલી વાર ભગવાનની મૂર્તિ ભૂલાય નહીં. એના અંતરમાંથી ત્રણેય અવસ્થાની અંદર આટલી ઉચ્ચ કક્ષાની અંતરમાં મૂર્તિ દેખાતી હોય એવી અવસ્થા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણના દર્શનની તત્પરતા કેવી, પ્રત્યક્ષના દર્શનની તત્પરતા. આ ઉપાસના છે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગરડાની અંદર હતા, ચોમાસાના દિવસો હતા, અને ગરડાની અંદર દાદા ખાચરના દરબારમાં મુક્તાનંદ સ્વામીનો ઉતારો હતો. અને એના એનું જે એની ઝૂંપડી હતી એ ઝૂંપડીના નેવાની નીચે ગુણાતીતાનંદ સ્વામી ઉભા હતા. વરસાદ ધોધમાર વરસતો હતો અને રાતના 12 વાગવા આવ્યા હતા, બધા સુઈ ગયા હતા. અને એવા સમયે મુક્તાનંદ સ્વામી અચાનક જાગી ગયા અને જોયું કોઈક બહાર ઉભું છે. એટલે આ વરસતા વરસાદમાં કોણ ઉભું છે જોવા માટે પોતે બહાર આવ્યા. જોયું તો ગુણાતીતાનંદ સ્વામી નેવા નીચે ઉભા હતા, પાણી ઉડતું હતું થોડું થોડું, છતાં પણ સ્વામી ત્યાં શ્રદ્ધાથી ઉભા હતા. ત્યારે એમને પૂછ્યું મુક્તાનંદ સ્વામીએ કે સ્વામી અહીં કેમ તમે ઉભા છો આવા સમયે? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજના દર્શન માટે ઉભો છો. કે મહારાજ ક્યાંય આગળ છે? મહારાજ તો અહીં છે નહીં, ક્યાં તમે દર્શન કરો છો? એમણે કીધું કે સ્વામી મહારાજ છે ને હમણાં દાદા ખાચરના દરબારમાં બાઈઓની સભાની અંદર કથા વાર્તા કરવા માટે ગયા છે. હમણાં અક્ષરવર્ણીમાં જતા અહીંથી પસાર થશે એ વખતે મને થોડીક વાર માટે દર્શન થશે, એના માટે ઉભો છું. પણ કે સ્વામી અત્યારે તો અંધારો છે, અંધારામાં ક્યાંથી દર્શન થવાના? ગુણાતીતાનંદ સ્વામી કે અંધારું છે પણ આમ વીજળીના ઝબકારા ક્યારેક ક્યારેક થાય છે ને, તે જો મહારાજ નીકળે ને એ વખતે વીજળીનો ઝબકારો થાય તો 1 સેકન્ડના દર્શન થઈ જાય, એટલા માટે ઉભો છું. બે વસ્તુ ભેગી થવી જોઈએ, એક તો મહારાજ પસાર થાય એ જ સમયે વીજળીનો ઝબકારો થાય, 1 સેકન્ડના દર્શન પ્રત્યક્ષ થાય એના માટે હું ઉભો છું. આ પ્રત્યક્ષ દર્શનની તત્પરતા તાલાવેલી, આનું નામ ઉપાસના કહેવાય. તો આટલો બધો શ્રીજી મહારાજનો મહિમા, ખાલી ભગવાનનો મહિમા એટલો નહીં, ભગવાનના સંબંધમાં આવેલ દરેક ભક્તોનો એટલો મહિમા. ઉપાસના એમણે શ્રીજી મહારાજના સંબંધમાં આવેલ નાનામાં નાના ભક્તોને માથાના મુગટની જેમ માન્યા છે, એમની સેવા કરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ માંદા સાધુઓની સેવા માસ્ટરી મેળવેલી. કાર્યાણી અંદર બધા સાધુ માંદા પડી ગયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને પસંદ કરવા, તમે સેવા કરી શકશો. ધર્મપુર જયારે જતા હતા શ્રીજી મહારાજ ધર્મપુર, અને એ વખતે વચ્ચે સાધુ માંદા પડ્યા તો એની સેવામાં ગુણાતીતાનંદ સ્વામીને જ પસંદ કરવામાં આવ્યા. વડતાલની અંદર 18 સાધુ માંદા પડ્યા, એની સેવા એકલા હાથે ગુણાતીતાનંદ સ્વામી પોતે કરતા, નાનામાં નાની સેવા. ચોમાસાના દિવસોમાં સંઘ જતો હતો, ગુણાતીતાનંદ સ્વામી સાથે હતા, અને ભાલનો પેલો કાદવ બધાના પગના જોડા ચોંટવા માંડ્યા. અને આ જોડા હવે કેવી રીતે હાથમાં તો લઈ શકાય નહીં, કારણ કે ખરાબ લાગે. ગુણાતીતાનંદ સ્વામી બધાના જોડા ભેગા કરીને જોડી બાંધીને પોતાના ખભે લીધી અને પોતે ચાલતા થઈ ગયા. બધાના ગુરુ થઈને પૂજાય એવા, પણ દાસાનું દાસ થઈને પોતે વર્ત્યા. શ્રીજી મહારાજનો મહિમા, એમના સંબંધમાં આવેલ ભક્તોનો મહિમા, આ ઉપાસના. અને એમના ભક્તોનો મહિમા એટલું નહીં, એમના સંબંધમાં આવેલ પદાર્થનો, વસ્તુનો પણ મહિમા. ગરડાની અંદર શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને મહારાજ ત્યાં આમ ઘોડી ખેલાવતા હતા શ્રીજી મહારાજ. હવે એમાં અચાનક એવું થયું કે શ્રીજી મહારાજની પાગમાંથી તોરો, ફૂલનો તોરો એ નીચે પડી ગયો જમીન પર. અને આ ગુણાતીતાનંદ સ્વામીએ જોયું. ગુણાતીતાનંદ સ્વામીએ જોયું એ જ વખતે ભુજના ગંગારામ મલ, એમણે પણ જોયું અને એમને પણ ઈચ્છા કે પ્રસાદીનો તોરો મને મળે. ગુણાતીતાનંદ સ્વામીને પણ ઈચ્છા કે પ્રસાદીનો તોરો મને મળે. અને બંનેને ખબર પડી કે પેલો પણ જોઈ ગયો છે, અને બંને દોડ્યા તોરો લેવા માટે. ગુણાતીતાનંદ સ્વામી દોડ્યા, પેલો તો મલ હતા, કસાયેલું શરીર, રોજ કસરત કરનારા, હવે એ તો કેટલા ફાસ્ટ ગુણાતીતાનંદ, એના કરતા ફાસ્ટ દોડ્યા. પણ એકદમ નજીક આવી ગયા અને ગંગારામ મલ અડધું ડગલું આગળ નીકળી ગયા.
गुणातीना स्वामी जो आमा तो पोचा एम लगत नहीं अने स्वामी पोताना पगनी आटी मारी मल ने पछाड़ी दीधा अने स्वामी पोते जईने त्यांथी तोरो लई आव्या। संबंध में आवेल नानाम नानी वस्तु नो महिमा पोतानी स्थिति त्यां आगळ भूली जाय के हूँ तो अखंड महाराज ने धारण करीने विचरू छू एने बाजू मूकी दे प्रत्यक्ष नी अंदर एना स्वरूपना संबंध में आवेल दरेक वस्तु नो अपार महिमा आटलू आपणने स्वामीना जीवन में देखाय छे। तो भगवान नो महिमा भगवान ना संबंध में आवेल दरेक वस्तु नो महिमा स्वामीए आपणने समझाव्यु मध्य 28 वचनामृत नी अंदर श्रीजी महाराजे वात करी छे के कल्याणना मार्ग नी अंदर जेटलू कई आ पृथ्वी पर शब्द मात्र छे ए बधानो सार काढीने अमे तमने कहीए छे। आ वात परम रहस्य छे अने सारनु पण सार छे। पूर्वे जे कोई कल्याण ने मार्गे चाल्या छे हमणा जे कोई कल्याण ने मार्गे चाली रह्या छे भविष्यमां जे कोई कल्याण ने मार्ग ने चालशे ए बधाने माटे आ वार्ता जीवन दोरी रूप छे। ए जीवन दोरी रूप वार्ता कई के भगवान ने प्रसन्न करवानो उपाय तो भगवान ना भक्तनी सेवा ज छे। अने स्वामी आखी जिंदगी ए सेवा करता रह्या आखी जिंदगी हमेशा नानामां नाना थईने सेवा करी। आ साधकना जीवनमां अत्यंत महत्वनो गुण जेम जेम सिद्धि आवे एम अटंटाय आवे एवं नहीं जेम जेम सिद्धि आवे एम नम्रता आवे जेम जेम सिद्धि आवे एम पोते दासानो दास थतो जाय। गुणातीतानंद स्वामी आपणने ए वात समजावी अने बधानी अंदर एक सरखी दृढ़ता एमनी। सामान्य रीते केवुं थतुं होय छे आपणी फरियादो एवी होय छे के मारे तो करवो छे पण शुं थाय संजोगो एवा छे मारथी थतुं नथी मारे भक्ति करवी छे पण केवा बधा संजोगो मने टाइम क्या मळे छे अथवा तो मारे करवी छे भक्ति पण आ मने विषयो आडा आवे छे एवा बधा आपणा प्रश्नो। गुणातीतानंद स्वामीए समजाव्यु कर्तव्यम एव कर्तव्यम प्राणे कंठ गते रपी जे करवानुं छे करवानुं ज प्राणे कंठ गते रपी गम्मे तेवा संजोग आवे करवानुं छे करवानुं अकर्तव्यम नैव कर्तव्यम प्राणे कंठ गते रपी जे न करवानुं छे न ज करवुं। स्वामीए अधिकार सामान्य रीते केवुं थाय स्वामीए कीधुं अधिकार प्राप्त थाय ने भगवान भूलाई जाय। गुणातीतानंद स्वामीए अधिकार भोगव्यो ने भगवान ने भूल्या नथी। आपणने थाय के ना एवुं नहीं पण अधिकार न मळे ने અને આપણે દબાઈને રહેવું પડે તો આપણને ભક્તિ કરવાની મજા આવતી હતી સ્વામી એ રીતે પણ વર્ત્યા છે। આપણને થાય કે શરીરમાં રોગ આવે ને તો મજા નથી સ્વામી ભયંકરમાં ભયંકર રોગ પોતાના શરીરમાં સહન કર્યા છે। કઠોદરની બીમારી સ્વામીને આવી હતી 58 વર્ષની ઉંમરે તો એવું હતું કે જાણે દેહ પડી જશે અને બહુ લાંબો સમય સુધી એમને બીમારી સહન કરેલી તો એની અંદર પણ પોતે વર્તે પોતાના જીવનમાં અક્ષર બ્રહ્મ સાક્ષાત બધા સંજોગો આપણને થાય બહુ અપમાન થાય ને એ વખતે આમ સુખ નથી આવતું। એ વખતે ભગવાન સ્વામીએ ભયંકરમાં ભયંકર અપમાન પોતાના જીવનની અંદર સહન કર્યા છે। ગુણાતીતાનંદ સ્વામીને પેલા જૂના સવરના ઉગા ખોમાણ અને એના બધા માણસોએ તો મારી મારીને અધમુઆ કરી નાખ્યા હતા એ વખતે પણ પોતે શાપ ના આપ્યો એમના હિતનું ચિંતન એમણે કર્યું કે આને ત્યાં પારણું નથી દીકરો નથી તો એને ત્યાં પારણું બંધાય અને એ છોકરો સત્સંગી થાય એવું એમને હિતનું ચિંતન। આપણને જ્ઞાન એવું નહીં પણ બહુ સન્માન મળે ને તો ભગવાન તો સન્માન પણ સ્વામીને એવા મળ્યા છે એમાં પણ પોતે આધ્યાત્મિક માર્ગમાંથી ચ્યુત થયા નથી। આપણને થાય કે આપણી સાથેના માણસો આપણને સહકાર ના આપતા હોય ને તો આપણે આમ એની ચિંતા રહ્યા કરે એટલે આપણને ભગવાન ભજવાનું સુખ આવે નહીં। તો સ્વામીની સાથે એવા 12 માણસો ગુણાસાઈ પોતે કીધું છે કે આ જૂનાગઢ મંદિરમાં 12 કાળા માથાના માનવી એવા છે કેટલાક તો માનતા કે ગુણાતીતાનંદ સ્વામી મરે તો હું રાધારમણનો થાળ કરું હવે એ માનતા કરતા નહીં ભેગા હતા અને ગુણાતીતાનંદ સ્વામી આમ રીતસર પથરો ઉપરથી એવી રીતે નાખે સ્વામીની માથે પડે અને પોતે આમ સ્વામી ધામમાં જાય તો સારું આવી ઈચ્છાવાળા એમની સાથે રહેનારા હતા। આ બધું જ એમની સાથે હતું એટલે કે સાધકના જીવનમાં જેટલા કઈ વિપરીત સંજોગો આવે એ બધા એમને પોતાના જીવનમાં સામેથી અપનાવ્યા। પોતે ઐશ્વર્યવાળા હોવા છતાં આદર્શ સ્થાપિત કરી દીધો કે આ બધું આવે આપણે ગુણાતીત સામે જોઈ શકીએ। શાસ્ત્રીજી મહારાજના વખતમાં મહાપુરુષદાસ સ્વામી હતા એ ઘણી વખત એક વાત કરતા કે શ્રીજી મહારાજ સામે જોઈએ તો લાભનો પાર નથી અને ગુણાતીતાનંદ સ્વામી સામે જોઈએ તો ખોટનો પાર નથી। આ કઈ રીતે? એ કહેતા કે ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને પ્રત્યક્ષ મળ્યા અને એનો આપણને આશરો થયો એટલે કેટલો મોટો લાભ આપણને પ્રાપ્ત થયો છે એની સામે જો તો ખરેખર આપણે ખાટી ગયા છીએ। પણ ગુણાતીતાનંદ સ્વામી સામે જોવાનું શું કામ? કે ગુણાતીતાનંદ સ્વામી જેવા થઈને આપણે શ્રીજી મહારાજની ભક્તિ કરવાની છે એ રીતે જો આપણે જોઈએ તો આપણી અંદર ખોટનો ભાર નથી એટલે કે ઘણો બધો સુધારો હજી
કરવાનો છે, પણ એ સુધારો પણ એમની કૃપાથી જ થાય છે, એમની કૃપા દ્રષ્ટિથી જ થાય છે. એક વાત છેલ્લી કરી દઈએ, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર અદભુત આશીર્વાદ એક આપેલા છે. મહારાજે કીધો કે આવા જે સંત, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગુણાતીત સ્વામીનું પ્રત્યક્ષ સ્વરૂપ છે, તો આવા જે સંત એને આપણે અત્યંત નિષ્કામી જાણીએ તો કૂતરા જેવો કામી હોય એ પણ નિષ્કામી થઈ જાય, એને અત્યંત નિર્લોભી માને તો ગમે એવો લોભી હોય પણ નિર્લોભી થઈ જાય. હવે આપણે હજાર વખત એવું માનીએ કે ધીરુભાઈ અંબાણી કરોડપતિ છે, અબજોપતિ છે, તો આપણે અબજોપતિ થઈએ? લૌકિક માર્ગમાં એવું થતું નથી, પણ આ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી છે. આપણે શું કામ ગુણાતીતાન સ્વામીનું વર્ણન કરીએ છીએ, આવા સંતોના મહિમાની વાતો શું કામ સાંભળીએ છીએ, વારંવાર એમનું ચિંતવન થાય, એમના ગુણો આપણામાં આવી જાય. આ આધ્યાત્મિક ટેકનોલોજી છે, લૌકિક માર્ગમાં એવું નથી. આધ્યાત્મિક માર્ગમાં છે. સચિન તેંડુલકર તમે ક્રિકેટર સારો માનો, આપણે સારા ક્રિકેટર થઈ જઈએ નહીં, પણ પ્રમુખ સ્વામી મારે સારા સંત છે એવું સતત મનન થાય, અંતરથી આપણે જો સ્વીકારીએ આપણે એમના જેવા થઈ જઈએ. તો એટલા માટે ગુણાતીતાન સ્વામીના ચરણોમાં આજ તો આપણે એ જ પ્રાર્થના કરવાની છે કે આપણે જે કંઈ શબ્દોથી એમના ગુણોનું વર્ણન કરે છે આપણે પણ સાધના કરવી છે. એમણે તો આપણા માટે જ કરેલું છે, એમ કરવાનું બાકી નહોતું, છતાં પણ આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ખરા અર્થમાં અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ઉપાસના કરી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.